વિરમગામના સુરતગઢમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે કેનાલ ઓવરફ્લો થતા પાણી ગામ અને ખેતરો સુધી પહોંચી ગયા આ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોએ ખેતરમાં જ રામધૂન બોલાવીને વિરોધ વ્યક્ત કર્યો મોડી રાતથી શરૂ થયેલું પાણી ઓછું ન થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે

પ્રથમ સરકારની કારણે સિંચાઈ અને કેનાલ ખાતાના અધિકારીઓની બેદરકારીના કારણે આજે તમે જોઈ રહ્યા છો કે મારા મત વિસ્તારનું સુરજગઢની અંદર આજે હજારો વીઘા કહીએ આમ તો અહિયાં ત્રણસો ચારસો વીઘા તો બહુ ઇફેક્ટિવ છે પણ ઘણી બધા વિઘાઓના વિઘાઓમાં અમારા ખેડૂતોએ જે ઘઉંનો પાક ઉગાડ્યો જીરાનો પાક ઉગાડ્યો આ ઓવરફ્લો પાણી થવાના કારણે કેનાલ તૂટવાના કારણે અને વારંવાર આવી કેનાલો તૂટી જતી હોય છે ત્યારે અમારા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને પાક નિષ્ફળ થાય છે ત્યારે સરકારી તંત્રએ આજે જવાબદારી સ્વીકારીને એમણે અમારા જે કંઈ સુરજગઢના કે આજુબાજુના ઘોડા હોય કે અમારું થુલેટા હોય જ્યાં પણ આ પાણી ભરાયું છે ને જ્યાં માગે છે ત્યારે નથી મળતું અમારે ખેડૂતોને જયારે પાણી કેનાલોમાં જરૂર છે એ કેનાલો કોરી પડી છે અને ખેડૂતોએ પાણી નથી માંગ્યું ત્યાં પાણી આવ્યું આજ વિસ્તારની એ માં પાણી રહ્યા છે તો રિપેરિંગ ના માને આજે પાણી આપવામાં નથી આવતું બીજી પણ અહીંયા ઘણી કેનાલો છે કે જે ખેડૂતો પાણી એ કેનાલ માંગી રહ્યા છે ત્યાં પાણી આપવામાં આવતું નથી માંગ્યું ત્યાં પાણી ઓવરફ્લો થવાના કારણે તંત્રની બેદરકારીના લીધે આ પરિસ્થિતિ સર્જાય છે પરંતુ હવે આગામી સમયની અંદર વળતર માટે કેવી કોઈ માંગ કરવામાં આવશે કારણ કે અગાઉનું પણ અનેક મુદ્દાઓ પડેલા છે સરકાર ચાહે પાક વીમો કે તમામ બાબતો આપી નથી અને વધુ એક આ પ્રકારની સમસ્યાઓ જેની અંદર કેવી રીતના સરકાર ચાહે છે તમે જોયું કે અતિવૃષ્ટિના કારણે અમારા ખેડૂતો બરબાદ થયા અતિવૃષ્ટિના કારણે અમારું ચોમાસું પાક તો નિષ્ફળ ગયો પાક વીમો સરકાર આપતી નથી રવિ પાક એટલે કે આ શિયાળુ પાકની ઉમ્મીદ હતી એના રૂપે ઘઉં અમારા જીરું ખેડૂતોને એક આશા હતી કે જે કઈ નાનું મોટું દેવું કરીને આ પાક ઉગાડ્યા છે તો ચોમાસુ પાક નિષ્ફળ ગયો પણ રવિ પાકમાંથી અમે કઈક આવક મેળવી અને અમારું ગુજરાન ચલાયશું તો આજે આવી સરકારની બે આવડત અથવા એની બેદરકારી અને સરકારી તંત્રની બેદરકારી સિંચાઈના ખાતાના અધિકારીઓની બેદરકારી તો હું તો એમ કહું છું કે જવાબદાર જે કંઈ અધિકારીઓ હોય આના માટે એના ઉપર તાત્કાલિક પગલા લેવા જોઈએ અને સર્વે કરીને જે કંઈ અમારા ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે એ ઘઉંમાં હોય જીરામાં હોય કે અન્ય પાકમાં એનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે અમારા ખેડૂતોને સારી રાહત મળે એવું વળતર આપવું તમે રજૂઆત કરશો સરકારમાં સરકારમાં તો ચોક્કસ હું રજૂઆત કરવાનો છું પત્ર દ્વારા પણ રજૂઆત કરવાનો છું